વાત અગત્યના સમાચારની સુરતથી જાણકારી સામે આવી છે. નકલી નોટ્સ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ હોવાની જાણકારી મળી રહી છે. આપણે જણાવી દઈએ કે સાધુની અટકાયત કરવામાં આવી છે કે જેની પાસેથી 2000 ના દરની નકલી નોટ્સ મળી આવી અને આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 50 લાખથી વધુની નકલી નોટ્સ લઈને જતા આ શખ્સને ઝડપી લીધો છે. નકલી નોટ્સ છાપવાનું મશીન પણ આ શખ્સ પાસેથી કબજે કરાવી હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. નકલી નોટ્સને લઈને સુરત પોલીસ અત્યારે હરકતમાં છે. અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ અંતર્ગત એક શખ્સ પાસેથી લગભગ 2000 ના દરની નકલી નોટ્સ સાથે જે નોટ્સ છાપવાનું મશીન છે તેને પણ ઝડપી લેવામાં આવ્યું છે. અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખથી વધુની નકલી નોટ્સ અહીંથી જપ્ત કરી છે. જોડાઈએ સંવાદદાતા બળદેવ સુથાર સાથે. બળદેવ, જાણકારી મળી રહી છે કે એક શખ્સ પાસેથી નકલી નોટ્સ છાપવાનું મશીન અને સાથે સાથે મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટ્સ મળી આવી છે. શું વિગતો મળી રહી છે? દીપાલી, જે રીતના સુરતની વાત કરીએ તો સુરત પોલીસે, સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખાનગી રહે માહિતી મળી છે કે એક એકમ પાસેથી જે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટો જે છાપવાની કામગીરી ચાલી રહી છે તે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે ત્યાં વોચ ગોઠવી હતી અને એક એકમની જે અટકાયત કરી છે તેની પાસેથી જે કહી શકાય છે કે 50 લાખથી વધુની છે જેને ડુપ્લિકેટ નોટો જે કબજે કરવામાં આવી છે. સાથે સાથે તેની પાસેથી જે મશીન છે, જે મશીન જેની અંદર જે છાપવામાં આવતું હતું તે પણ કબજે કરવામાં આવ્યું છે. અને હાલમાં જે આ વ્યક્તિ જે સાધુ હોવાનું જે પ્રાથમિક ધોરણે માહિતી મળી રહી છે, પણ હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. પણ જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં અવારનવાર આ રીતે ડુપ્લિકેટ નોટો મળી આવવાના અને ઘટનાઓ અનેકવાર બની છે, ત્યારે વધુ 50 લાખથી વધુની આ રકમ હોય તેવી સંભાવના. જી બળદેવ, આભાર માહિતી આપવા બદલ. તો સુરતથી જાણકારી સામે આવી છે. સુરતમાં નકલી ચલણી નોટ્સને ઘુસાડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેની સામે સુરત પોલીસ સક્રિય છે, હરકતમાં છે અને તપાસ દરમિયાન એક શખ્સ ઝડપાઈ ગયો છે કે જેની પાસેથી નકલી નોટ્સ છાપવાનું મશીન પણ ઝડપાયું છે. આ સાથે શક્યતાઓ છે કે ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સ પાસેથી 2000 ના દરની 50 લાખથી વધુની નકલી ચલણી નોટ્સ ઝડપી લીધી છે અને હવે આ શખ્સની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે કે આખરે કેટલા સમયથી તે નકલી નોટ્સ છાપતો હતો અને ક્યાં ક્યાં તેની આ નોટ્સ વટાવી છે.